દેશભરમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાના કારણે બનાસકાંઠાની સ્થિતિ ખૂબ જ દયનીય બની છે. કોરોના એટલી હદે વધ્યો છે કે દવાખાનામાં ઓક્સિજન ખૂટી પડ્યો છે, દવાઓની પણ અછત વર્તાઈ રહી છે અને સૌથી વધારે જરૂરી હોય તેવા રેમડેસિવિર ઇન્જેક્શન પણ નથી મળતા, જેને કારણે કોરોના સંક્રમિત દર્દીઓ તરફડિયા મારીને પોતાના જીવ ગુમાવી રહ્યા છે. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની બીજી લહેર એટલી હદે વણસી છે કે કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો વધી રહ્યો છે અને ઓક્સિજન અને રેમડેસિવિર ઇન્જેક્શન ન મળતા ડોક્ટરો પણ લાચારી અનુભવી રહ્યા છે. તો આ તરફ મિશ્ર ઋતુના કારણે દર્દીઓને વાયરલજન્ય શરદી ખાંસી તાવની અસરો થઈ રહી છે. ત્યારે જિલ્લાના ભાભર તાલુકામાં મોટા પ્રમાણમાં લોકોને શરદી તાવ ખાંસીની અસર થતાં સારવાર માટે ભાભરના દવાખાનાઓમાં એડમિટ થઈ રહ્યા છે અને ભાભરના દવાખાનાઓમાં સારવાર માટે આવતા દર્દીઓની મોટી મોટી લાઈનો જોવા મળી રહી છે, જ્યારે કે વહેલી સવારથી સામી સાંજ સુધી દર્દીઓની અવરજવર રહેતા દવાખાનાઓમાં ભરેલા રહે છે, જેથી દર્દીઓને દવાખાનાની બહાર સારવાર આપવાની ફરજ પડી રહી છે. અત્યારે કોરોનાની બીજી લહેરમાં જે પ્રમાણે પરિસ્થિતિ વણસી રહી છે અને સારવારના અભાવે દર્દીઓના મોત થઈ રહ્યા છે, તેને લઈ લોકોમાં ભય ઊભો થયો છે અને તે માટે લોકો સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે જવાનું ટાળી રહ્યા છે અને સરકારી હોસ્પિટલો પર વિશ્વાસ ઉઠી ગયો હોય તેમ બમણા પૈસા ખર્ચીને પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર કરાવી રહ્યા છે. જો કે આવી પરિસ્થિતિમાં અમે નહીં પણ આ તસવીરો જ તમને હકીકત જણાવશે કે ભાભરના લોકો કેટલા મજબૂર બની ગયા છે. પૈસા છે પણ કોઈ સારવાર કરનાર નથી. જો દવાખાનામાં આવી રીતે લાઈનો રહી તો કોરોનાનું સંક્રમણ વધી શકે છે અને લોકોને કોરોનાનો શિકાર બની શકે છે અને જો આવી સ્થિતિ રહી તો રોગચાળો વધુ ફેલાવાની શક્યતા છે. તાવ આવેલો છે. કેટલા દિવસથી આવે છે? 4-5 દિવસ. હાલ શું કરાવો છો તમે? દવા ચાલુ છે. કાલ એટલો પ્રોસ. બરાબર. શું નામ છે ભાઈ તમારું? મારું નરી પિતા. કયા ગામથી આવ્યા છો? પાટણ. શું તકલીફ છે? ભાઈને 4-5 દાડા તકલીફ છે. હા. પહેલા લઈ જાય એસરવા ગામમાં. હા. પહેલી વાર લઈ ગયા તો ફેર ના પડે, બીજી વાર અહીંયા લઈ ગયા. અહીંયાથી પછી સિયોરી લઈ ગયા સરકારી દવાખાના. સરકારી દવાખાને એવું બધું ત્યાં કે બરોબર લઈ પડશે ત્યાં દવાખાને અને સિટી દવાનું છે. ત્યાંથી પછી બાપુર લાયા, બે કાલી લાયા અને આજે લાયા. બાપુરવાળા 4 દિવસ નથી, 4 દિવસ બાદ તમારે ચડાવવા પડે. તો બહાર કેમ ખુલ્લામાં ચડાવે છે? વ્યવસ્થા નથી? ખુલ્લામાં અંદર વ્યવસ્થા લાગતી હતી એના કારણે બહાર ચડાવે. પેક છે બધું? અંદર બધું પેક છે એના કારણે. 4 દિવસ જોઈ કેવી સારવાર છે એમ તો ખબર. બીજે કોઈ દવાખાના જગ્યા જ નથી? જગ્યા જ નહીં. પાટણ એમ એકે જઈને આવ્યો.